शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तोने खूब हेत थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथु तरंग 39मु। भगवान श्री हरि खांभड़ा गाम मा अपार भावना वाला जीवोने जोई मोक्षनु द्वार शू छे, कल्याणनो दरवाजो कोने कहेवाय, कल्याणનું દ્વાર ઉઘાડું કેવી રીતે થાય એની રૂઢી વાત મહારાજ કરી રહ્યા છે। સાચે સદગુરુ સાચે ગુરુ કે કહત હે બાતા જેન કરી જ્ઞાન હોવે સાક્ષાતા ધન ત્રેયા દોવો વેકટ પાસા धन त्रया दो वो विकट पासा तिन को जे हे किए हे नासा। साचा सदगुरु नी वात भगवान श्रीहरि कहे छे। साचा सदगुरु एज छे जीवना हृदय मा ज्ञान रूपी सूर्य प्रगटावे छे अने अज्ञान रूपी अंधकार ने दूर करे छे। धन अने स्त्री આ મોટા મોટા બે બંધન છે, આ બે બંધન જેણે કાપી નાખ્યા છે એ સાચા સદગુરુ છે। સાચા સંતની ઓળખાણ ભગવાન શ્રીહરિ પોતે કરાવે છે। દેહ કો કોવો કરે અપમાના તબ હી હર્ષ પાવે સુજાના કરે સન્માન देह को वो मन में पावे सो कही सोवु देह को करे अपमाना। साचा संत नु लक्षण छे एना शरीर नु अपमान करे तब ही हर्ष पावे सुजाना त्यारे ने आनंद थाय। कल्पना करजो આ સાંભળી શકાય જીવનમાં અનુભવી ન શકાય, અપમાન કરે ત્યારે આનંદ થાય અને સન્માન કરે ત્યારે સંકોચ થાય, દુઃખ થાય। દેહ કો કોવ કરે અપમાના તબ હી હર્ષ પાવે સુજાના કરે સન્માન દેહ કોવ મન મે પાવે સો કહી સોવું हरि के घाट अनंत प्रकारा कर ही निरंतर वार ही वारा अनित घाट कहावत जोए तिन को करत त्याग ही सोये। भगवान श्रीहरि साचा संतनी ओळखाण करावे छे। आ एक एक लक्षणों ध्यान थी सांभळजो। स्त्री अने धननो त्याग राखे આ સાચા સદગુરુ છે। અન્નને ઔષધની જેમ જમે, રસાશક્તિનો ત્યાગ કરે એવા વૈરાગી છે એ સાચા સંત છે।
દૈહિક સુખનો મનમાં વિચાર જ ન રાખે એ સાચા સંત છે. અપમાન કરે તો પણ રાજી થાય અને કોઈ સન્માન કરે ત્યારે મનમાં દુઃખ પામે, આ સાચા સંતનું લક્ષણ છે. એ સાગર જેવા દિલડા જેના કે દીન વછલકાયજે, એ ઝેરના ઘૂંટડા જીરવી જાણે બીજાને અમૃત પાય, એ સાચા સાધુ એમ ઓળખાય જે. ઝેરના ઘૂંટવા પીવા પડે તો પી શકે એ સાચા સાધુની ઓળખાણ છે. એ જેનું તન મન માન્યું ત્યાગે રે, એ ભક્તિ ધર્મ ભાવે છે, એ જેના વચન વેટ્યા વૈરાગે રે, અંતર માથે આવે છે. તન અને મન બંનેમાં વૈરાગ્ય, વૈરાગ્ય ને વૈરાગ્ય હોય, રાગથી રહિત હોય, પરમાત્મામાં પૂર્ણ અનુરાગ હોય અને જગતની સેવા માટે જે સર્વદા સજ્જ હોય, તૈયાર હોય, આ સાધુની ઓળખાણ છે. પૂજ્ય ગુરુજી એક શબ્દમાં નાની એવી વાત કરે, પોતાની ચિંતા કરે એ સંસારી છે અને આખો સંસાર છોડ્યા પછી પણ આખા સંસારની ચિંતા કરે એ સંત છે. સંસાર છોડ્યા પછી પણ સંસારની ચિંતા કરે એ સંત છે. તમે જુઓ છો ચારેય બાજુ દેશમાં ગરીબી અને ગંદકી વધી રહી છે, ત્યારે ગરીબી કેમ ઓછી થાય, એ ગંદકી કેમ ઓછી થાય, એના માટે પૂજ્ય ગુરુદેવ જેવા સત્પુરુષોએ કમર કસી છે. આજે ભારત દેશ ચાલી રહ્યો છે નેતાઓને લીધે નહીં, ધર્મગુરુઓને લીધે. ચોક્કસ અત્યારે ભારત દેશને એક એવા મહાત્મા, એક સજ્જન નેતા મળ્યા છે, નરેન્દ્રભાઈ મોદી, એ જુદી વાત છે. પણ તેમ છતાં ભારતના ઇતિહાસમાં ભારતના સારા સારા જાણકારો એમ કહે છે, દુનિયાભરના દેશો ચાલે છે રાજનેતાઓને પ્રતાપે, પણ એકમાત્ર દુનિયાનો દેશ ભારત દેશ એવો છે જે ચાલે છે કેવળ ને કેવળ ધર્મને લીધે, સાચા સદગુરુઓને લીધે, સાચા સંતોના આશીર્વાદને લીધે. સ્વામી વિવેકાનંદે બંગાળના એક પ્રવચનમાં કહ્યું હતું કે દુનિયા કરતા આ માટી એટલા માટે જુદી છે કે આ માટીમાં સંત તૈયાર કરવાની તાકાત છે. ભારતની માટી કંઈક જુદી છે, એમાં સતી, એમાં સંત અને એમાં સુરા એવા તૈયાર થયા છે કે જેનો ઇતિહાસમાં કોઈ જોટો ન મળે. મહારાજના સમયમાં સાચા સંતોની કેટલી વાત કરીએ, એક એક સાધુઓ એવા એક્ઝામ્પલ અને આદર્શ હતા. મુક્તાનંદ સ્વામી ભિક્ષા માગવા જતા હોય, સુરતની એ બજારમાં સ્વામી આવી રીતે શીલ સંપન્ન સંત નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો આહલેખ જગાવી વિનયથી જોડી માગે છે અને કોઈ અભાગણી ડોસીને અભાવ આવ્યો, દ્વેષ થયો, એણે ગંદુ પોતું મુક્તાનંદ સ્વામીને જોડી માગવા આવે છે, સ્વામીના મોઢા ઉપર માર્યું. દયાની મૂર્તિએ મુક્તાનંદ સ્વામી એમ વિચારે, અમે તો સાધુ છીએ, કોઈ પણ જીવ કોઈ પણ વસ્તુ આપે એને પ્રેમથી સ્વીકારવી એ અમારા સંતોનો ધર્મ છે. સન્માનથી આપે તો પણ, અપમાનથી આપે તો પણ, સન્માન થાય ત્યારે ડોલે નહીં અને અપમાન થાય ત્યારે બોલે નહીં, આ સાચા સંતનું લક્ષણ છે. આજના માણસનું સન્માન થાય ને તો એને પચાવી ન શકે, મણિધરની જેમ ડોલવા લાગે, અને અપમાન થાય એને પણ પચાવી ન શકે. બંને બાજુ માણસની દુર્દશા છે. સાધુનું જીવન સાગર જેવું છે, સાગર જેવું, ગમે એટલી નદીઓ એમાં સમાય છતાંય છલકાય નહીં, અને ગમે એવા દુકાળ પડે છતાંય દરિયો સુકાય નહીં. આપૂર્યમાણ મચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિસંતિ યદવત, ગીતાજીમાં
ભગવાન શ્રી કૃષ્ણે કેટલું અદ્ભુત ઉદાહરણ આપ્યું. દુનિયાભરની નદી જેમાં સમાય છતાંય સાગર છલકાય નહીં, અને ગમે એવો દુકાળ પડે છતાંય સાગર સુકાય નહીં, એમ દુઃખના દુકાળ પડે છતાંય સંત ક્યારે ડગે નહીં, અને સુખ અને સમૃદ્ધિ ગમે એટલી મળી જાય છતાંય સંત છલકાય નહીં, તો સમજી લો એના જેવો સોનાના દોરા જેવો 24 કેરેટ ગોલ્ડ જેવો એ સંત આ દુનિયામાં હાલતો ચાલતો ભગવાન છે. કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત, આખી દુનિયા બંધાઈ છે સ્ત્રી અને ધનમાં. કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત, તાસુ તેસુ વિરક્તોયઃ સદ્વિભુજો પરમેશ્વરઃ. આ સ્ત્રી અને ધનરૂપી માયા એમાં જે લોભાતો નથી એ બે હાથવાળો બે ભુજાવાળો ભગવાન છે, આમ માનવું જોઈએ. અને એવા સંત જો મળી જાય ને તો સમજી લો આપણને ભગવાન મળી ગયા, કારણ કે સંત જ આપણને ભગવાન સુધી પહોંચાડવાનું દ્વાર છે. શ્રીજી મહારાજ વાત કરી રહ્યા છે મોક્ષના દરવાજાની. મોક્ષનો દરવાજો કોણ છે? સાચા સદગુરુ છે, એકાંતિક સત્પુરુષ છે. એવા એકાંતિક સત્પુરુષ મળ્યા એટલે અક્ષરધામનો દરવાજો મળી ગયો. એ અક્ષરધામનો દરવાજો મળી ગયો એટલે અક્ષરધામ સુધી પહોંચી જ ગયા. અક્ષરધામ મળી ગયું એટલે અક્ષરધામના અધિપતિ તો હવે મળી જ ગયા. મહારાજની અદ્ભુત વાત છે, વચનામૃતની અદ્ભુત ફિલોસોફી છે, સ્વામિનારાયણ સંપ્રદાયનો આ પ્રાણ આધાર પ્રાણવાયુ જેવો એક સિદ્ધાંત છે. આપણે જીવનમાં સિદ્ધાંત પાક્કો કરી લઈએ. મુક્તાનંદ સ્વામીને પોતું માર્યું છતાં સ્વામીએ પોતું લઈ લીધું. સ્વામીએ વિચાર કર્યો અમને કોઈ પણ જીવ ગમે તે આપે એનું રૂડું ઈચ્છીએ છીએ, આ ભાગણી બાઈ એનું સારું કેમ થાય. એ પોતું ધોયું, એમાંથી રેસા કાઢ્યા, એમાંથી દિવેટ બનાવી, અને એ દિવેટથી મહારાજની આરતી કરીને મુક્તાનંદ સ્વામી પ્રાર્થના કરે, મહારાજ આ આરતી માટે દિવેટ જેમાંથી બની છે એ પોતું જેણે આપ્યું છે ને એ આત્માનું આપ સારું કરજો. મુક્તાનંદ સ્વામી આ બાજુ આરતી કરે અને પેલી બાજુ પેલા સ્ત્રીના હૃદયમાં ભગવાને વલોપાત શરૂ કર્યો. એને એમ થાય કેવા રૂડા સંત હતા, નજર જેની નીચી હતી, વર્તનશીલ આવા સાધુને મેં પોતું માર્યું, અપમાન કર્યું, છતાંય સંતના ચહેરાની રેખા પણ ન બદલી. સ્ત્રીને એવો પારાવાર પશ્ચાતાપ થયો. રાહ જોવે કાલ ક્યારે પડે એ સંત ફરીવાર નીકળે હું માફી માગું. અને કહેવાય છે કે એ અભાગણી ડોસી એ અજ્ઞાની બાઈ પણ મુક્તાનંદ સ્વામીના વર્તનથી એક પવિત્ર જીવન જીવનારી એક સત્સંગી સ્ત્રી બની જાય. જૂના સાવરગામના ઉગા ખુમાણ ગુણાચિતાનંદ સ્વામી આવ્યા છે, સંતો પધાર્યા છે, સંતો જમવાની તૈયારી કરે છે, સંતો ભૂખ્યા છે, રસોઈ બનાવે છે, અને ઉગા ખુમાણને કોઈ ચડાવ્યા છે, સૈનિકોને આદેશ આપ્યો સાધુઓને પેટે પાટા મારી જે કરતા હોય અત્યાર અત્યારે કાઢી મૂકો. ભૂખ્યા સાધુઓ રસોઈ કરે છે, હાંડલામાં માટલામાં રસોઈ મૂકી દીધી છે, અને સૈનિકો આવે લાકડી મારી એ માટીના વાસણ ફોડી નાખે, સંતોની જોડી ખેંચી લે, સંતોને પેટ ઉપર પાટા મારી કૂતરાની જેમ લાતો મારીને સંતોને કાઢી મૂક્યા, આવી રીતે કાઢી મૂક્યા. ગામની અંદર કેટલા બધા માણસોને દયા આવી ગઈ. કોઈક માણસે દયાથી કીધું અરે સ્વામીજી આ કેવો દુષ્ટ રાજા છે, તમારા જેવા નિર્દોષ ગાય જેવા સાધુઓને આવી રીતે મારીને અપમાન કરે. સ્વામી આને ત્યાં ભગવાને દીકરો નથી આપ્યો ને, આને બહુ દવા કરી નથી થતો ને, ભગવાને બહુ સારું કર્યું, આને દીકરો હોય જ નહીં. આવી રીતે ગામના માણસોએ વાત કરી ત્યારે ગુણાતાનંદ સ્વામીએ સંતો સામે જોયું, સંતો આ ગામના રાજા એ દીકરા વાકે દુઃખી થાય એ કેમ ચાલે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ઠાકોરજીને ત્યાં દીકરો આપે અને આપણી જોડી એના દરબાર ગઢની અંદર લટકે, આવી મહારાજને પ્રાર્થના કરવાની છે. સંતો હચમચી ગયા, અરે સ્વામી પેટ ઉપર પાટા મારે ભૂખ્યા કાઢી મૂકે, આપણી જોડી ખેંચી લે, આપણા વાસણ ફોડી નાખે, આપણી ઠાકોરજીની મૂર્તિ તોડી નાખે, આવા દુષ્ટ માટે પ્રાર્થના.
સંતો સજ્જનો માટે તો બધા પ્રાર્થના કરે, કોઈ ગુણ ઉપર ગુણ કરે એ સાધુતા નથી, કોઈ ગુણ ઉપર ગુણ કરે એ સાધુતા નથી, અવગુણ ઉપર ગુણ કરે એ સાધુતા છે, એ તો વેપાર છે. તમે હરિભક્તો અમને ડોનેશન આપો અને અમે તમારા ઉપર રાજી થઈ જઈએ, તમારા માટે પ્રાર્થના કરીએ, આ તો વેપાર થયો, આ સાધુતા નથી. અપમાન કરે, અનાદર કરે એના માટે પણ પ્રાર્થના કરે, એનું પણ ભલું ઈચ્છે, આ સાચી સાધુતા છે. ધર્મમાં અત્યારે મોટા ભાગે વેપાર આવી ગયો છે, વેપાર. સાચા ધર્મની હું ટીકા નથી કરતો, પણ સમજવા જેવી વાત છે. આશીર્વાદ પણ હવે પૈસા પ્રમાણે થઈ ગયા. સાચા સાધુની ઓળખાણ એટલી જ છે, અપમાન થાય ત્યારે અંદરથી રાજી થાય, મારા ઠાકોરજીએ સારું કર્યું. પૂજ્યપાદ ગુરુજીએ ધ્યાની સ્વામીનું દ્રષ્ટાંત અમારી સંતોની સભામાં આપેલું. વડતાલમાં એકવાર ધ્યાની સ્વામીનું અપમાન થયું, આવા મોટા સંત અને સાધુઓએ અપમાન કર્યું, જાહેરમાં અપમાન થયું. ઘણા સંતોને, ઘણા હરિભક્તોને ન ગમ્યું, બધા ઉકળી ગયા, ત્યારે ધ્યાની સ્વામી એક જ વાત બોલે, ના ના ના, મહારાજ સારું કરે છે, મહારાજ સારું કરે છે, મહારાજ સારું કરે છે. જુઓ, સ્વામી એટલા બધા રાજી થતા હતા. આ વાત સંતોની સભામાં ગુરુજી કરતા કરતા એમ બોલ્યા, બસ સાધુનું જીવન આવું હોય, આપણું અપમાન થાય છતાં આપણા ચહેરાની રેખા બદલે નહીં, આપણે ધાર્યું એના કરતા સદંતર ઊંધું થાય છતાં પણ આપણને જરાય એનો વસવસો ન થાય, આપણે રાજી થઈએ, ઠાકોરજીની ઈચ્છા છે. એમાં તો ઠાકોરજી આપણને વધારે આગળ લઈ જશે. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, સાચો જે ભગવાનનો ભક્ત છે એને તો જેમ જેમ દુઃખ આવે તેમ તેમ એ વધારે રાજી થાય, જેમ દુઃખ આવે એમ વધારે રાજી થાય. શા માટે વધારે રાજી થાય? એને એમ છે, ઠાકોરજી મને વધારે દુઃખ આપ્યું છતાં હું રાજી થઈશ, મહારાજની વિશેષ ભક્તિ કરીશ તો મારી ભક્તિથી ભગવાન મને વશ થશે, બંધાઈ જશે. ધન્ય છે, આ સાચા સંતની સમજણ છે, આ વચનામૃતની સમજણ છે. આજનો સમાજ જ્યારે ચારે બાજુ તમે જુઓ, સ્વાર્થ, હું અને મારું, અહંકાર અને આસક્તિ એ જ વધી રહ્યા છે, ત્યારે આવી નિસ્વાર્થ, આવી પરમાર્થી ભાવનાવાળા સંત મળવા દુર્લભ છે. આપણે ભાગ્યશાળી છીએ. પૂજ્યપાદ ગુરુજી, મને યાદ છે ઘટનાઓ, હું આવી કઈ ઘટનાઓમાં સાક્ષી છું. એટલા માટે કંડારી ગુરુકુલમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે, એક આદિવાસી બાળક એ પણ એક કામ કરવા આવેલો. ગુરુકુલના વિદ્યાર્થીઓ ભણતા હોય, ગુરુજી સાથે બેઠા હોય, આ દ્રશ્ય જોઈ એ નાનો યુવાન બાળક દૂર ઊભો ઊભો રડે. ગુરુજીને સમાચાર મળ્યા, ગુરુજીએ તપાસ કરાવી, ખબર પડી એ બાળકના પિતા ગુજરી ગયા છે, માં વિધવા છે, ઘરમાં મજૂરી કરનાર કોઈ છે નહીં. બાળક ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા એણે વાત કરી, એટલા માટે મારે ભણવાનો સમય છે, ભણવાનું છોડી આ મજૂરી કરવી પડે છે, બાકી મારા બાપ જો હાજર હોત તો હું પણ આ બાળકોની જેમ કોઈ વિદ્યાલયમાં કોઈ સ્કૂલમાં ભણતો હોત. આ ગરીબ બાળકની કહાની સાંભળી ગુરુજીને એટલી દયા આવી, ગુરુજીએ એ બાળકને ગુરુકુલમાં જ દાખલ કર્યો. એની વિધવા માતા માટે જે ખર્ચ થાય એ ગુરુકુલમાંથી જ આપવામાં આવે. એટલું નહીં, બાળક ભણવામાં એટલો હોશિયાર નહોતો, એને ભણાવ્યો, ભણાવ્યા પછી એને નોકરી અપાવી. સુરેશ એનું નામ, કોઈ ગુજરાતના નાના ગામડાનો એ બાળક કંડારી ગુરુકુલમાં હમણાં સુધી હતો, એ સારી જોબ અપાવી, એના ગામમાં સભા કરી, એના ઘરમાં સત્સંગ કરાવ્યો. એના દ્વારા એની આસપાસના બીજા 10-12 જેટલા ફેમિલી એને પણ સત્સંગ લાગ્યો, પૂજા કરતા થયા, ધર્મનિયમ પાળતા થયા, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા થયા. કેવો આદેશ તમે જુઓ, આ મોટા પુરુષનો દાખલો કેવો, મોટા પુરુષનો આશય કેવો. અરે એની ક્યાં વાત કરો, મેં કથામાં ઘણીવાર વાત કરી છે. વડોદરામાં મંગળ બજાર પાસેથી ગાડી નીકળે, એક યુવાન સામેથી આવે, એના સ્કૂટરને ગાડી અડી જાય, યુવાન પડી જાય, સીધો ઊભો થઈને આવે. ભૂલ આમ ડ્રાઈવરની કહેવાય, ડ્રાઈવરની પણ ભૂલ નહોતી. ઊભો થઈને આવે,
ગુરુજીને દયા આવી છે એટલે ગુરુજી પહેલા ઉતર્યા છે, ગુરુજીને 2 લાફા જાહેર બજારમાં જાહેર ચોકમાં એને મારી દીધા. સંતો અને હરિભક્તોનું દિલ દુભાયું, સંતો હરિભક્તો ઉકળી ગયા. ગુરુજીએ બધાને કહ્યું, ખબરદાર કોઈ બોલ્યા છો તો. બધાને રોક્યા, એટલું જ નહીં, પેલા યુવાનને કશું વાગ્યું નહોતું, કંઈ નુકસાન નહોતું, ઉલટાનો એનો જ વાક હતો. પણ તેમ છતાં ગુરુજીએ ત્યારે સારા એવા પૈસા એ યુવાનને અપાવ્યા. આપણને એમ થાય, ગમે તેનું હિત કરે, ગમે તેનું, દુશ્મન છે એનું પણ હિત છે, શત્રુ છે એનું પણ હિત છે, એવી તો કંઈક કથાઓ છે કહેવામાં આવે ને, શાસ્ત્ર ભરાઈ જાય. પૂજ્યપાદ ગુરુજી સાથે કોઈ એવી એવી ઘટનાઓ છે, એવો દ્રોહ કર્યો હોય, એવી નિંદા ટીકાઓ કરી હોય, પણ તેમ છતાં સમય આવે, એને મુસીબત આવે અને ગુરુજી પાસે જ્યારે એ લોકો આવે ત્યારે ગુરુજીએ ક્યારેય પણ એનો બદલો લેવાની ભાવના નહીં. ગુરુજી એમ વિચારે, હું સાધુ છું, દાદા ગુરુજીનું સૂત્ર અમને સંતોને સંભળાવે, અમે સંતો ઘણીવાર ના પણ પાડીએ, ગુરુજી એણે આટલું બધું કર્યું છે, હવે આપણે છોડીએ, આપણે એનો દ્રોહ નથી કરવો પણ આપણે છોડીએ, સહકાર પણ નહીં. ત્યારે ગુરુજી અમને કહે, દાદા ગુરુજી કહેતા, આપણે સાધુ છીએ ને છેતરાઈ જવું પણ કોઈને છેતરવા નહીં, આપણે સાધુ છીએ ને કોઈ આપણું અપમાન કરે તો એ ભલે કરી નાખે, પણ આપણને જ્યારે જ્યારે તક મળે ને ત્યારે આપણે તો મહારાજની આજ્ઞા પ્રમાણેનું હિત જ ઈચ્છીએ, એનું હિત જ કરીએ. કેવી સાધુતા! આ તો એટલી અદ્ભુત વાતો છે, જો વાતો કરવા જશું સમય એમાં જ પૂરો થઈ જશે. આપણે થોડું વાંચી લઈએ. ભગવાનના સંબંધવાળા અનંત પ્રકારના ગાઢ સંકલ્પને વારંવાર નિરંતર કરતા રહે, એના મનમાં ભગવાનના જ સંકલ્પ હોય, એ કોઈ પણ પ્રવૃત્તિ કરે, પાઘડીનો વળ છેડે એમ અંતે પાછો છેડે ભગવાનની મૂર્તિ સુધી આવી જાય. અધર્મના ગાઢ સંકલ્પોનો ત્યાગ કરી દે, અધર્મના ગાઢ સંકલ્પોને ઝેર જેવા સમજે, ભગવાન સંબંધી ગાઢ સંકલ્પોને અમૃત જેવા સમજે, તે અમૃતને તજી દઈને જે ઝેરને પીવે તે તો મલિન અને મરેલા સમાન છે. સાચા સાધુના અદ્ભુત લક્ષણો કહ્યા છે. સદગુરુ કેવા હોય? હરિ અમૃત રસ પાન હે કરે નિરંતર જોય, સો સાચે સંત જાણીએ હરિ કે સાનિધ્ય હોય. હરિ અમૃત રસ પાન હે કરે નિરંતર જોય, સો સાચે સંત જાણીએ હરિ કે સાનિધ્ય સોય. પંચ વિષય ગણે વિષસમ તિનકુ ન કબો સરાત, સાચે સંત સો કહત હે વેદ પુરાણ ગુણ ગાત, વેદ પુરાણ ગુણ ગાત. નિરંતર ભગવાન સંબંધી સંકલ્પ રૂપી અમૃત રસનું જ પાન કરે, હંસ મોતીનો જ ચારો કરે, માછલા ન ખાય, માછલામાં મન બગાડેને બગલો કહેવાય બગલો. એ હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે જી, હરે તે તો ખોરાકથી ઓળખાય રે, સંત અને અસંત કપડાથી સરખા દેખાય, બગલો અને હંસલો રૂપે રંગે એક સરખા દેખાય, પણ પ્રવૃત્તિથી અને વૃત્તિથી સંત અને અસંત અલગ પડી જાય. બગલાની વૃત્તિ માછલામાં છે, આંખ બંધ કરીને ધ્યાન કરે છે છતાં પણ, માછલામાં મન બગાડે બગલો છે. એમ જગતના પદાર્થોમાં પૈસાવાળાની પાછળ, પૈસાની પાછળ, પદાર્થોની પાછળ, પ્રતિષ્ઠાની પાછળ જે ઉન્મત્ત બનીને ફરતો હોય એ સંત નહીં, એ અસંતનું લક્ષણ છે. સંત તો ગરીબ કે ધનવાન, રાજા કે રંગ, સુખી કે દુખી, એના માટે તો બધા એક સરખા છે.
દરેકનું હિત કરવું એ જ એનું લક્ષ્ય છે, દરેકને ભગવાનમાં જોડવા એ જ એનું લક્ષ્ય છે। કેવી અદ્ભુત વાતો છે, કારણ કે સંતો ભગવાનના સાનિધ્યમાં રહેનારા કહેવાય છે। માઈક પંચ વિષયોને ઝેર સમાન ગણતા હોય છે, તે વિષયોની પ્રશંસા પણ ક્યારે કરતા ન હોય, તેને જ સાચા સંત કહેવાય છે। એવા સંતોના ગુણોને તો વેદ અને પુરાણો પણ ગાતા હોય છે। શાસ્ત્રોમાં ભગવાનનો જેટલો મહિમા છે ને, એના કરતા પણ સવાયો મહિમા સાચા સદગુરુનો છે। એમ કહી શકાય ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે ને, ત્યારે ભગવાન પણ એવા સાચા સદગુરુ એના ચરણમાં એના શિષ્ય થઈને સેવક થઈને બેસે છે। ભગવાન રામ પધાર્યા, વશિષ્ઠને ગુરુ તરીકે પસંદ કર્યા। ગુરુ બેન ભવની દે તરહીન કોયે, જો બિરંચે શંકર સમ હોય। મહાદેવ જેવા મહાદેવ પણ સદગુરુની કૃપા વિના આ સંસારરૂપી સાગર તરતા નથી, રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે કલમ લખી। શ્રીમદ ભાગવત હોય કે રામચરિત માનસ હોય, અરે શ્રીમદ સત્સંગી જીવન હોય કે વચનામૃત હોય, આ બધા શાસ્ત્રોમાં ભગવાનનો જેટલો મહિમા છે ને, એના કરતા સવાયો મહિમા સાચા સદગુરુનો, સાચા સંતનો, એકાંતિક સત્પુરુષનો છે। વાલા ભક્તો, આપણે ભાગ્યશાળી એવા પૂજ્યપાદ ગુરુદેવ આપણને મળ્યા છે। બસ આ શાસ્ત્રો આપણે વાંચી, મેં કાલે પણ કહ્યું હતું, સત્પુરુષને ઓળખીએ અને અસત્પુરુષને પણ ઓળખીએ। જો અસત્પુરુષને નથી ઓળખ્યા તો છેતરાવાની શક્યતા બહુ વધી જાય છે। આજે મોટા ભાગના માણસો એવી જાળમાં ફસાયા છે, અસત્યને સત્ય માનીને બેઠા છે, અસત્યને જ પકડીને બેઠા છે। કેવું પકડ્યું છે? કાલે આપણે વાત સાંભળી હતી ને, માટે અસદગુરુથી દૂર રહીએ। જે સંતોએ ભગવાન સિવાયના બીજા બધા જ વ્યસન તજી દીધા છે, અહોનિશ ભગવાનમાં જ મનની વૃત્તિ જોડી રાખતા હોય છે, હૃદયમાં પાપનો ભય રાખીને જમપુરીના દુઃખોનો વિચાર કરીને ઉપર કહ્યા એવા સાધુઓને ઓળખીને તેમનો સમાગમ હંમેશા નિરંતર કરવો। એક એક લક્ષણ એવા છે કે એક એક દિવસ કથા કરી શકાય। આ દુનિયામાં જે જીવ છે તે બે દિવસ આગળ કે પાછળ મરવાના જ છે, એમાં કોઈ સંશય નથી। એ બધું તમારે સમજી લેવું જોઈએ। વારે વારે આવું મનુષ્યનું શરીર જીવને મળતું નથી। આ શરીરથી જો ભગવાનનું ભજન કરવામાં આવે તો જીવને અપાર સુખ પ્રાપ્ત થાય છે। જેને અપાર સુખ મેળવવાની ઈચ્છા થાય તેણે અત્યારે સત્સંગ કરી લેવો જોઈએ। સુખ મેળવવાની ઈચ્છા હોય એને સત્સંગ કરી લેવો જોઈએ। શ્રીહરિએ કહેલી આવી વાતો સાંભળીને કેટલાક લોકોએ સત્સંગના નિયમ વર્તમાન ધારણ કર્યા। તે સમયે ખાંભડા ગામમાં જે હરિભક્તો હતા તેમના હું નામ કહું છું, ગરઢેરા, કાઠી દરબારોમાં કાળુ ખાચર, સોમલા ખાચર એ બે મુખ્ય હતા, વાણિયામાં જહાભાઈ, રામચંદ, ખેમચંદ અને કરસનજી તેઓ હતા, સોનીમાં દેવજીભાઈ અને તેમના બધા પુત્રો સારા સત્સંગી હતા, સુતારમાં વીરાભાઈ એક હરિભક્ત હતા, બીજા બધા પછીથી હરિભક્ત થયા, રાવળમાં પૂંજાભાઈ અને દેહાભાઈ એ બે હતા, તેમાં પૂંજાભાઈના ત્રણ પુત્ર હતા, જેઠસુર, જેહાભાઈ અને કાનાભાઈ, એ બધું ઘર હરિભક્ત હતું। તે સમૂહે શ્રીહરિની પૂજા કરી અને મહાન અલૌકિક લાભ લીધો। તે હરિભક્તોએ ગઢપુરમાં પણ ઘણીવાર થાળ કરાવીને શ્રીહરિને જમાડ્યા હતા। શ્રીહરિ તે સિવાય કેટલીય વાર ખાંભડા ગામમાં પધાર્યા છે। સંતોની સાથે શ્રીહરિની ગામમાં પધરામણી કરાવી, સૌએ મળીને રસોઈ આપી અને ગામની બહાર ઉતારા કરાવ્યા હતા। શ્રીહરિ ખાંભડા ગામથી ચાલ્યા। કેવી સરસ ખાંભડા ગામની વાત છે! આજે ખાંભડા ગામના પેંડા બહુ વખણાય છે, તમને ખબર હશે, અને સારા સમાચાર આપી પણ દઉં, 8 ઓક્ટોબરે શનિવાર છે, આપણા મંદિરમાં અશ્વિન ભગતના દોહિત્ર એટલે દીકરીના દીકરા નિયમ ભગત એમની પેંડા તુલા છે, અને પેંડા અશ્વિન ભગતનો આખા પરિવારનો પ્રેમ હતો કે અમારે તો સારામાં સારા પેંડા મહારાજને, સંતોને, ભક્તોને જમાડવા છે।
એટલે સ્પેશિયલ ખાંભડાથી પેંડા તૈયાર થશે અને સંતો ત્યાંથી પેંડા અહીંયા મોકલશે, એ પેંડાથી તુલા થશે, ઠાકોરજીને પેંડા ધરવામાં આવશે અને એ પેંડાનો પ્રસાદ બધાને મળશે. ખાંભડા ગામની વાત ચાલે છે એટલે કહી દીધું, બાકી કથામાં વિષય આવે નહીં, પણ ખાંભડાનો વિષય હતો એટલે તમને કીધું. પેંડા ખાવાની ઈચ્છા હોય તો રૂબરૂ આવવું પડશે, એને મળશે, ઓનલાઈન પેંડા ખાવા મળશે નહીં. ચાલતા સારંગપુર ગામને નજીક આવ્યા. હવે હું તેનું વર્ણન કરું છું. ગામને દક્ષિણ પડખે સ્વચ્છ પાણીવાળી બે નદી છે, એક ધવલા અને બીજી રંગવતી. અનેક પ્રકારના વૃક્ષોને લીધે ઘણી જ શોભતી જણાતી હતી. ગામની ચારે ફરતી દિશાઓમાં અપાર વાડી હતી. શેરડીના વાડ ઠેર ઠેર પ્રસરેલા હતા. તેની શોભા તો વર્ણવી જાતી નથી. જેટલી જાતના સારા વૃક્ષ કહેવાય તે બધા ગામની ચારે બાજુ સોહામણા લાગતા હતા. મોર, પોપટ, મેના, કોયલ આદિ પંખીઓ અતિશય સુમધુર શબ્દ કરી રહ્યા હતા. તેનાથી ત્યાંની શોભા વિશેષ રૂપમાં દેખાતી હતી. શ્રીહરિ પધાર્યા તેને દેખીને બધા પક્ષીઓ અત્યંત આનંદિત થઈ ગયા. પોતપોતાની જાતિના શબ્દ કરીને વૃક્ષોના વનને ગજવી દીધું. મોર આગળ આવીને નૃત્ય કરવા લાગ્યા. સારંગપુરમાં જે હરિભક્તો રહેતા હતા તે બધા દોડીને શ્રીહરિની સન્મુખ આવ્યા. શ્રીહરિના ભક્તિરસથી રંગાયેલા દરબાર વાઘા ખાચર ઉમંગથી 36 પ્રકારના વાજિંત્ર લઈને સન્મુખ આવ્યા. તેઓ દંડવત પ્રણામ કરીને પગે લાગ્યા. મનમાં ઘણો ઉત્સાહ હતો. શ્રીહરિને હાથીની અંબાડીમાં બેસાડીને ગામમાં પધરાવવું, પણ હાથી લાવવો ક્યાંથી આ મૂંઝવણ હતી? જો આ એક એક ઘટનાઓ અત્યારે સત્ય બની રહી છે. આપણા આ કથા સાંભળનારા મેનપુરા ગામના ભક્તો છે, ભરતભાઈ, એમના પિતાજી ભગુકાકા. મેનપુરા ગામના ભક્તોએ ગયા વર્ષે મેનપુરા ગામનું મંદિર એને 50 વર્ષ પૂરા થયા નિમિત્તે બહુ મોટો ઉત્સવ કર્યો હતો. પૂજ્યપાદ ગુરુજીએ કથા કરી હતી. રાજુ ભગત મેનપુરાવાળા, પછી ઘનશ્યામભાઈ મેનપુરાવાળા, મુકેશભાઈ મેનપુરાવાળા, સુનિલભાઈ મેનપુરાવાળા, મેનપુરાવાળો આખો પરિવાર બધા ઇન્ડિયા ગયા હતા. ઉત્સવ થયો, ગામમાં સત્સંગ પાછો જાગૃત થયો, જીવંત થયો. સત્સંગની આવી ભાગીરથી ગંગા જોઈ ભગુદાદા ખૂબ રાજી થયા. એમને એમ, અમે અમેરિકા છીએ પણ અમારા ગામમાં સત્સંગ થાય તો બહુ સારું. એમને ખૂબ ઈચ્છા હતી. ગુરુજીને વાત કરી, દર વર્ષે એક સમયો કરવો છે. આ વર્ષે પણ મેનપુરા ગામમાં ખૂબ મોટા પાયે પાટોત્સવ ઉજવવાનો છે. ભગુ કાકાની ઈચ્છા એવી છે, મારે ગામમાં હાથી લાવવો છે, હાથી ઉપર મહારાજને બેસાડવા છે. વડોદરા ગાયકવાડ સરકારે જેમ હાથી ઉપર શ્રીજી મહારાજની અંબાડી મૂકીને પધરાવ્યા હતા એમ મારે કરવું છે. દાદાને એટલો બધો ઉત્સાહ છે. કેટલી વાર વાત કરી, ક્યાંથી હાથી લાવશું, કેવી રીતે હાથી લાવશું? અને તમને ખાનગીમાં કહી દઉં, પૂજ્યપાદ ગુરુજીએ પણ સંકલ્પ કર્યો છે કે એકવાર અમેરિકાની અંદર અમેરિકાના રોડ ઉપર હાથી ઉપર શ્રીજી મહારાજની સવારી કાઢવી છે. અને હાથીની તૈયારી થઈ ચૂકી છે. હાથી ક્યાંથી આવે છે? ધીરે ધીરે આવે એટલે વાર લાગશે, પણ અમેરિકાના રોડ ઉપર હાથી આવશે. અને અમેરિકાના રોડ ઉપર આ લોયાધામ મંદિરના પીવડા મહારાજ હાથી ઉપર બિરાજમાન થવાના છે. આ બધા ભક્તોને ભાવ છે, સંકલ્પ કર્યો છે આવો વાઘા ખાચરે. પણ બન્યું એવું, એટલી વારમાં વાઘા ખાચરના સંકલ્પને પૂરો કરવા માટે દેવરાજ ઇન્દ્ર હાથી લઈને હાજર થયા. સાચા હૃદયથી સંકલ્પ કરવામાં આવે ને તો એ સંકલ્પ ભગવાન અવશ્ય પૂરો કરે છે. સત્પુરુષોના સંકલ્પને ભગવાન પૂરો કરે છે. એટલા માટે ભગવાનનું નામ છે સત્ય કામ સત્ય સંકલ્પ. સત્ય સંકલ્પ ભગવાનનું વૈદિક નામ છે. અને ભગવાન પોતાના ભક્તને પણ આ સત્ય સંકલ્પપણું આપે છે. રામાનુજાચાર્યજીએ શ્રીભાષ્યમાં અતિ અદ્ભુત આનું વર્ણન કર્યું છે. સાચા ભક્તના હૃદયમાં ભગવાન છે. ઇન્દ્ર પધાર્યો અને ઇન્દ્ર હાથથી લઈને આવ્યો છે. બંને નદીઓ જ્યાં ભેળી થાય છે ત્યાં શ્રીહરિએ સ્નાન કર્યું. સંતોને દરબારો ત્યાં શ્રીહરિની સાથે નાહ્યા. મહાન ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું. ઘણીવાર સુધી ત્યાં જળ ક્રીડા કરી દરબારોને ઘણો જ લાભ આપ્યો. જે જરિયાની વસ્ત્ર હતા તે બધા શ્રીહરિએ પહેરી લીધા. ઇન્દ્રે આવીને હેતથી પ્રાર્થના કરી, આપ પધારો ને હાથી ઉપર બિરાજો, હું દરબારનો ચાકર છું, મારો આ જન્મ સફળ થયો છે, હાથીનું ભાગ્ય પણ અપાર હશે,
આપ આ સમયે આવીને તેના ઉપર સવારી કરો. શ્રીહરિ તેની પ્રાર્થના સાંભળીને આવ્યા. હાથી ઉપર બેઠા સુંદર સોનાની અંબાડી અનુપમ શોભાથી છવાઈ ગઈ. શ્રીહરિએ વાઘા ખાચરને હેતથી બોલાવ્યા, ચામર કરવા માટે પોતાની પાછળ બેસાડ્યા. ચોપદાર હાથમાં સોનાની છડી લઈને જય જયકારનો ધ્વનિ કરતો હતો. અપાર ઘોડાઓની સાથે હાથીની સવારી સુહામણી બની. પૂરના દરવાજા પાસે આવ્યા. અપાર વાજિંત્ર વાગતા હતા. સંતો ઝાંઝ અને મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. સ્વયં મુક્તાનંદ સ્વામીએ પોતાની કમરે મૃદંગ બાંધી લીધું હતું. પ્રથમ મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા, બ્રહ્માનંદ સ્વામી આદિ બધા સંતો તે કીર્તનને ઝીલતા, કેટલાક ભક્તો હાથમાં કરતાલ લઈ તાલ મિલાવતા, કેટલાક ભક્તો પગમાં ઘૂંઘરું બાંધી નૃત્ય કરતા. મોટું ત્રંબાળું તેના શબ્દ તો એટલે ઊંચેથી થતા હતા, આકાશ બધું ભરાઈ જતું હતું. બધા દેવતાઓ તે ત્રંબાળુના અવાજને સાંભળીને પોતપોતાના વિમાનમાં બેસીને આવ્યા. તે સમયે ભવ, બ્રહ્મા આદિ અપાર દેવતાઓ આવ્યા. તેનાથી આખું આકાશ છવાઈ ગયું. તે બધા વાજિંત્ર લઈને આવ્યા હતા એટલે હેતથી ઉત્સાહથી તેને વગાડવા લાગ્યા. સુગંધી ચંદન વરસાવ્યું, ફૂલોની તો ઝડી વરસાવી દીધી. ગામનો કોટ ઘણો સુહામણો હતો, ચિત્ર વિચિત્ર રીતે શણગાર્યો હતો. કોટની દક્ષિણ દિશામાં અને પૂર્વ દિશામાં રહેલા બંને દરવાજાની શોભા અનંત હતી. દરવાજાના બારણા વજ્ર જેવા મજબૂત હતા, તેની શોભા પણ અદ્ભુત હતી. જ્યારે ભગવાન શ્રીહરિ ત્યાં પધાર્યા ત્યારે ઊંચે ઝરિયાની નિશાનો ફરકી રહ્યા હતા. દરવાજાની ઉપર સોનાના કળશ શોભતા હતા. તેને જોઈને બધા લોકોના મનમાં મોહ થતો હતો. ગામના બધા લોકો અને હરિભક્તો આજે ઘણા ઉત્સાહમાં હતા. બધી બજારોને વળાવીને સ્વચ્છ કરાવી હતી, પછી તેમાં ફૂલ પથરાવી દીધા હતા. બજારમાં જે ઘર હતા તેના દરવાજાઓ પર મોતીના તોરણ બંધાવી દીધા હતા. ધજાઓ, પતાકાઓ અને કેળના પાન તેનાથી બધી શોભા કરી હતી. દરેક દરવાજામાં સોનાના કળશ મૂક્યા હતા. શ્રીહરિ જ્યારે ગામમાં પધાર્યા ત્યારે ત્યાં ઘણી ભીડ થઈ હતી. તે સમયે બંદૂકોના ખૂબ જોરદાર અવાજ થવા લાગ્યા. શ્રીહરિના દર્શન થવાથી ગામના લોકોને ખૂબ આનંદ થયો. સહજાનંદ સ્વામી પણ સહુના ઉપર અમૃતમય દ્રષ્ટિ કરીને જોઈ રહ્યા હતા. દરેક દરવાજે ઉભેલી અપાર સ્ત્રીઓ મંગળમય ગીતો ગાતી હતી. શ્રી ઘનશ્યામ શ્રીહરિના મસ્તક ઉપર સોનાના ફૂલોની વૃષ્ટિ કરતી હતી. દરબાર જીવાખાચરના દરબાર ગઢમાં જ્યાં ઘણા સારા ભવન હતા ત્યાં શ્રીહરિ કરુણા કરીને પધાર્યા. આવી રીતે સારંગપુર ગામમાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે, અદ્ભુત શોભા બની છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પુરમાં શ્રીહરિએ ખાંભડામાં કલ્યાણકારી વાતો કરી અને પછી સારંગપુરમાં જીવા ખાચરના દરબારમાં પધાર્યા. એ નામે 39મો તરંગ સમાપ્ત થયો. બધા ભક્તોને જણાવવાનું, વાલા ભક્તો બસ, સદગુરુ ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું ચાર ઘાટી છે. આ સત્સંગમાં ચાર બાબત એવી છે એ સિદ્ધ થવી અતિ અઘરી છે. ઘાટી એટલે એવું જંગલ જ્યાંથી આરપાર ઉતરવું અઘરું છે, એમ સત્સંગની ચાર જગ્યા. એક, પરમાત્માને ઓળખવા. બીજું, સાધુને ઓળખવા. ત્રીજું, આત્મારૂપે થવું. ચોથું, સારા પંચ વિષયમાંથી રાગ ટાળવો. આ ચાર બાબત અઘરામાં અઘરી આ સત્સંગની છે. અને ગુણાત્યાનંદ સ્વામી આગળ બોલ્યા, એ બધાનો આધાર સાધુને ઓળખવા એના ઉપર છે. જો સાધુ ઓળખાઈ જાય તો પરમાત્મા પણ ઓળખાય. જો સાધુ ઓળખાઈ જાય તો દેહથી આત્મા પૃથક છે એ પણ ઓળખાઈ જાય. જો સાધુ ઓળખાઈ જાય તો રૂડા શબ્દ આદિ પંચ વિષય છે એમાંથી રાગ પણ ટળી જાય. એ સાધુ કેમ ઓળખવા, જે બધાનો આધાર છે, એ ઓળખવા માટેની આ કથા છે. તમને બધાને મારી વિનંતી, આ હરિચરિત્રામૃત સાગરના આપણા વાંચેલા શબ્દો, મહારાજના પ્રસાદીભૂત શબ્દો, મુક્તાનંદ સ્વામીના શ્રીમુખે પ્રગટ થયેલા પ્રસાદીભૂત શબ્દો, આધારાનંદ સ્વામીની કલમે નોંધાયેલા શબ્દો, ભક્તરાજ દાદા ખાચરના કાનમાં પ્રથમવાર સંભળાયેલા શબ્દો, આ શબ્દોને તમે બધા ભક્તો કાલે રિપીટ કરજો, ફરીવાર સાંભળજો. ખબર પડે આપણને સાચા સંત કેવા હોય, સાધુની ઓળખાણ થાય તો પાછળનું બધું જ ઓળખાઈ જાય. માટે બધાનું મૂળ સંત છે અને સંતને ઓળખવા માટેનું મૂળ આજની કથા છે. તો આ કથા જરૂરથી બધા ભક્તો સાંભળજો. પૂર ચોથું, તરંગ 39મો સમાપ્ત થાય છે. બોલો ઘનશ્યામ મહારાજની.